वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरे कृष्ण महाराज ने, श्री घनश्याम महाराज ने। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब हेत थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर चौथो तरंग 34मो कुंडळ गाममां भगवान श्रीहरि बिराजमान छे। अति सुंदर शणगारेला अश्व ऊपर महाराज बिराजमान थया। अश्वने पण आनंद समातो नथी। महाराजनी अति मनोहर मरमाळी माणिगर मावनी ए मूर्ति ए अलौकिक शोभाना दर्शन करवा माटे स्वर्गमांथी देवो आव्या। वेमान बैठिके आए देवा संगलय के पूजा की सेवा। वेमान बैठिके आए देवा संगलय के पूजा के सेवा। हरि की सो पूजा करी आए पुष्प के झरी सुंदर बरसाए। ए वेळाए स्वर्गना देवो पण विमानमां बेसीने त्यां आव्या अने साथे पूजानो सामान लाव्या। आवीने तेनाथी श्रीहरिनी पूजा करी सुंदर पुष्पोनी झड़ी वरसावी प्रेम भावथी वारंवार केसर चंदननी अपार वृष्टि करी दुंदुभी वगाड्या। तेनाथी संपूर्ण आकाश गाजी रह्यु हतु। इंद्र तो श्रीहरिना दर्शन करीने राजी राजी थई गया। तेने पोताना शरीरनुं पण भान रह्यु नहीं। श्रीहरिनी पूजा करीने आकाशमां तोपना जेवा अवाज कराव्या। आपणे त्यां एवुं सांभळ्युं छे के राजा महाराजाओने त्यां बीजा मोटा राजा महाराजाओ आवे त्यारे तोप फोड़ी सलाम आपवामां आवे एवो रिवाज छे। हजी पण चालू छे। ओबामा इंडियामां आवे तेनुं स्वागत तोपथी थाय। पछी એવા મોટા ભડાકા થાય કે આખા ગામમાં આખા નગરમાં ખબર પડી જાય ગામમાં કોઈક વટદાર માણસ આવ્યો છે એમ। ઇન્દ્ર મહારાજે સ્વાગત કર્યું, પૂજન કર્યું, પુષ્પની વૃષ્ટિ કરી, કેસર ચંદનની વૃષ્ટિ કરી અને સ્વર્ગની તોપો ફોડી। બોલો, આખું આકાશ ગાજી ઉઠ્યું। ભાઈ, સ્વર્ગની તોપો ફૂટે તો ગાજી જ ઉઠે ને। દેવાંગનાઓ અને દેવાંગનાઓ પણ વિમાનમાં બેસીને આવી ઘણા ઉમંગથી તેઓએ નૃત્ય કર્યું, મનમાં ઉત્સાહ રાખીને ગાન કરવા લાગી। દેવોને શ્રીહરિના ઉપર અત્યંત ભક્તિભાવ હતો એટલે તેઓ વારંવાર આવીને શ્રીહરિની પૂજા કરતા અને તે બાબતનો આનંદ તેમના હૃદયમાં સમાતો ન હતો। બોલો, દેવતાઓ વારંવાર આવીને ભગવાન શ્રીહરિના દર્શન કરતા। આપણા સત્સંગમાં એટલી બધી કથાઓ છે, તમે સાંભળી હશે ઘણી વાર કે મોટા મોટા દેવતાઓ મહારાજના દર્શન કરવા આવતા। દેવો ક્યાં, મહાદેવો પણ મહારાજના દર્શનની વાત ક્યાં, મોટા મોટા એકાંતિક સાધુના દર્શન કરવા માટે પણ દેવતાઓ આવતા। એ જેના દર્શન દુર્લભ દેવને રે,
એ મોટા મુનિવર ધરે નિત્ય ધ્યાન રે, સુંદર વર મારા શ્રી હરે રે. શ્રીજી મહારાજ સભામાં બેઠા છે, તમે બધા જાણો છો. એક અડબંગ બાવો આવે, કપડું પણ પહેર્યું નથી, મહારાજના દર્શન કરે. મહારાજે પોતાની બાજુમાં સાકર હતી, શ્રીફળ હતું, ફ્રૂટ હતું, એ ખોબા ભરી ભરીને પેલા વૈરાગી બાવાને આપ્યા. પણ સભામાં બેઠેલા સુરા ખાચર, એણે આંખો પણ ત્રાસી કરી, નાક પણ બગાડ્યું કે આવા માએ જણેલા જેવા ખબર વગરના ક્યાં કેમ જવાય, આવા ઘોરી અવિવેકી માણસો આવ્યા કરે, ગમે તેમ બોલવા લાગ્યા. બહુ સમજવા જેવી બધી વાતો છે. શ્રીજી મહારાજ બેઠા છે, મહારાજની હાજરીમાં કોઈક દર્શન કરવા આવ્યા છે, પણ દરબાર પોતાની વાણીને કાબુમાં રાખી નથી શક્યા. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે, પોતાની ઇન્દ્રિયો ચંચળ હોય ને ઓળખવી, આંખ ચંચળ હોય તો ઓળખવી, કાન ચંચળ હોય તો ઓળખવી. આ ઇન્દ્રિયોને ઓળખવાની વાત કરીને કયો દંડ આપવો એની પણ મહારાજે વાત કરી. એમાં મહારાજે એમ કહ્યું, વાણીની ચંચળતા ક્યારે દેખાય કોઈને ખબર છે? વાણીની ચંચળતા ત્યારે દેખાય, બે જણા વાત કરતા હોય, આપણો કોઈ પ્રસંગ પણ ન હોય, તેમ છતાં આપણે વચ્ચે બોલી ઉઠીએ, એ વાણીની ચંચળતા છે. એટલે કે આપણી વાણી ક્યારેક આપણને પછાડે એવી છે. કહેવાય છે ને કે માણસનો પગ લપસે ને, માણસનો પગ લપસે ને તો કમર તૂટે, પણ જીભ લપસે ને તો આખું કુટુંબ તૂટી જાય. હમણાંની જ ઘટના, આ સત્ય ઘટના અમેરિકાની કહું છું, એટલા માટે બહુ ધ્યાન રાખવા જેવી વાત છે. એક હરિભગત, એના ઘરમાં ઘર નાનું પડતું હતું, મકાન લેવાની વાત હતી, નવું મકાન લેવાનું નક્કી કર્યું, છોકરો કમાય છે, બધું સાનુકૂળ છે, બધી વાત બરાબર છે, બધું નક્કી થઈ ગયું, કોન્ટ્રાક્ટ કરવાનો હતો. તે જ દિવસે ઘરના વ્યક્તિ એક એણે એવા શબ્દ માર્યા, એવા શબ્દ બોલ્યા, નવું ઘર લેવાનું તો બંધ રહ્યું, પણ જે ચાલુ ઘર હતું ને હસબન્ડ વાઈફ, એમાં પણ ડાયવોર્સ સુધી કેસ આવી ગયો. પત્ની કે તારા ઘરમાં મારે રહેવું જ નથી, તમારા બાપુજી, હું ચોખ્ખી ભાષામાં બોલતો નથી, તમારા બાપુજી જ્યારે હોય ત્યારે કોઈક કામ થતું હોય અને નક્કી થઈ જાય ત્યારે વચ્ચે જ ઘા મારે છે, મારે એને વાંધો નહીં, આપણા ઉપર નાખે છે. સુરા ખાચર બોલ્યા, શ્રીજી મહારાજ ત્યારે કઈ બોલ્યા નહીં, બાવાને પ્રસાદી આપી, બાવા તો જતા રહ્યા. પછી મહારાજે વાત કરી દરબારોને, મહારાજે બહુ બહુ શિક્ષાના વચનો કહ્યા કે દરબારો ઉપવાસ કરજો. તમને ખબર છે આ કોણ હતા? અમારા દર્શન કરવા માટે મહાદેવજી આવું અઘોરી બાવાનું રૂપ લઈને અત્યારે દર્શન કરવા આવ્યા, તમે એને ઓળખી ન શક્યા, અને તમે એનું અપમાન નહીં અમારું પણ સાથે અપમાન કર્યું, કારણ કે અમારા દર્શન કરવા ભાવથી આવ્યા હતા, અને તમારા જેવા અમારે સામે બેઠા હતા જેમ તેમ બોલ્યા, એમાં મહાદેવજીનું અપમાન નથી કેવળ, આમાં તો અમારું પણ અપમાન છે. મહારાજે દરબારને ઉઠબેઠ તો ન કરાવી, પણ ઉપવાસ કરવાની ભલામણ કરી. કેટલી વાર એવી કથાઓ છે, ઘનશ્યામ મહારાજ નાના હતા, બંસીધર નામનો હલવાઈ એની દુકાન પાસેથી મહારાજ નીકળ્યા અને અચાનક પાણીમાં પગ પડ્યો, પગ પડતાની સાથે મહારાજ લપસ્યા, તરત ઊભા થઈ ગયા, પણ મહારાજના પગ આખા ગારાવાળા થઈ ગયા. એટલે સુખનંદન વગેરે મિત્રોએ વિનંતી કરી કે ઘનશ્યામ આટલા પગ ગારાવાળા છે, ચાલો આપણે ધોઈ નાખીએ. નજીકમાં કૂવો હતો, એ કૂવા ઉપર એક વણિક, એની દીકરી રામકુંવરેનું નામ, એને ઘણા સમયથી એવો ભાવ હતો કે આ ગામના બાળકો તો ભાગ્યશાળી કે ઘનશ્યામ સાથે એને રમવા મળે, પણ અમારા એવા કયા ભાગ્ય કે અમને ઘનશ્યામ સાથે રમવા મળે. એટલે એ દીકરીએ તક ઝડપી એ દોડી કે લાવો ઘનશ્યામ તમારા પગ હું ધોઈ દઉં.
એ ત્યાં પાણી ભરવા આવેલી હતી, એ પણ ત્યાં હાજર હતી. શુદ્ધ ધર્મ મર્યાદાના સ્થાપક ઘનશ્યામ પ્રભુ ભગવાન સ્વામિનારાયણ, તમે જુઓ બાલ્ય અવસ્થાથી જ એમણે ધર્મની મર્યાદાઓ કડક કરી, જડબે સલાક કરી. નાનો બાળક છે બાકી અને ભગવાન છે પોતે, પણ તેમ છતાં મહારાજ કહ્યું, નહીં 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 નહીં, અમારા પગ ધોવા આવી ગયા છે, ના આવતા. ધર્મની મર્યાદા રાખવા માટે શ્રીજી મહારાજે રામકુંવર નામની દીકરીને પગ ન ધોવા દીધા અને તુરંત મહારાજ કૂવામાં પગ લટકાવીને બેસી ગયા. આ રામકુંવર દીકરી અને સુખનંદન વગેરે મિત્રો બધા આવ્યા ઘનશ્યામ શું કરે છે જોવા માટે. ત્યાં તો આખા કૂવામાંથી પાણી ઉપર આવ્યું, મહારાજના પગ ડૂબી ગયા ત્યાં સુધી પાણી આવ્યું. બધા તો જોઈ રહ્યા, અવાક બનીને જોઈ રહ્યા શું થાય છે. ઘણીવાર આવું આશ્ચર્ય જોઈએ તો આપણું મગજ થોડીવાર અટકી જાય, શું ચાલે છે શું નથી ચાલતું આપણને વિચાર પણ ન આવે. મહારાજના પગ ધોવાઈ ગયા ત્યાર પછી પાણી નીચે ઉતરી ગયું હતું એમનેમ થઈ ગયું. સુખનંદને બૂમ પાડી, અરે ઘનશ્યામ, અરે ઘનશ્યામ, આ શું થયું. પેલી દીકરીને પગ ધોવાનો ઉત્સાહ હતો, એને પણ ખબર પડી ગઈ આ તો બાળક નહીં, આ તો કોઈ દેવી પુરુષ, કોઈ ભગવાન છે, કોઈ અવતારી પુરુષ છે. જેને ભગવાનને જે સમજાવો તો બધે સમજાવી દીધું, પણ સુખનંદન અતિ નજીકનો મિત્ર, એને જીદ કરી, ઘનશ્યામ તું વારંવાર આવો પરચો પૂર્યા છે શું. ત્યારે ઘનશ્યામ મહારાજે હસતા હસતા જતા જતા કહ્યું કે ઘણા દિવસથી તમારી જેમ વરુણદેવને પણ ઈચ્છા હતી અમારી સેવા કરવાની, અમારા દર્શન કરવાની, અમારા ચરણ સ્પર્શ કરવાની, એટલે આ રામકુંવર અમારા પગ ધોવે એ પહેલાં મેં વરુણદેવજીને કીધું આજે તમે પગ ધોવાનું કામ કરો. એટલે સાક્ષાત જળના દેવ વરુણ એ જળમાં પ્રવેશ્યા એટલે જળ જીવંત બન્યું. સાંભળજો, જળ કેવું બન્યું, એમાં પ્રાણ આવ્યો, જીવંત બન્યું. અને વરુણદેવજીએ જળના રૂપમાં ઉપર આવી અને અમારા ચરણ સરસ મજાના ધોઈ, અમારો સ્પર્શ કર્યો, અમારા દર્શન કર્યા અને પાછા જતા રહ્યા. મહારાજની તો આપણે વાત જ ન કરી શકીએ એવા એવા પરચાઓ. મેં એકવાર કથામાં વાત કરી, કદાચ તમને ખબર હોય કે ના ખબર હોય, ઉપલેટા ગામમાં લાલા બાપા નામના મહામુક્ત થયા, એવા સ્થિતિવાળા હતા, એમનું જીવન આખું વાંચવા જેવું છે. શ્રીજી મહારાજનું સર્વોપરીપણું જે છે, આપણે ગુરુજી ઘણી વાર વાત કરે છે ને કે ભગવાન શ્રી કૃષ્ણની સભામાં ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં એકાદ નરસિંહ મહેતા થયા છે, એકાદ સુરદાસ થયા છે. ભગવાન સ્વામિનારાયણને ત્યાં હજારો નરસિંહ મહેતા, હજારો સુરદાસ થયા છે. આ લાલા બાપા એવી સ્થિતિવાળા હતા. ઉપલેટા ગામના એક બ્રાહ્મણ જાદવજી, એ પણ બહુ પવિત્ર બ્રાહ્મણ, ખૂબ સારા અને મહાદેવજીના એવા ભગત, નજીકનું ગામ બરડા, ત્યાં બિલેશ્વર મહાદેવ નામના પ્રસાદીભૂત મહાદેવ છે, એ બિલેશ્વર મહાદેવના દર્શન કરવા આ જાદવજી બાપા વારંવાર આવે, દર્શન કરવા આવ્યા છે. ત્યાં મોટો મેળો ચાલે છે, મહાદેવજીની ભાવથી પૂજા કરે, શ્રાવણ મહિનો ચાલે છે, એમાં શ્રાવણ મહિનામાં એક દિવસ બિલીપત્ર ચડાવી પૂજા કરે, લાડુ જમે, રાત્રે સૂતા છે. મહાદેવજીએ દર્શન આપીને કહ્યું કે જાદવજી, અમારી પૂજા શું કામ કરે છે. અરે પ્રભુ, તમે ભગવાન છો, તમે કલ્યાણને આપનારા છો. મહાદેવજી હસતા હસતા કહ્યું, એટલે જ તને પૂછીએ છીએ, કલ્યાણ મેળવવું છે. હા, મેળવવું છે. જો કલ્યાણ મેળવવું હોય તો બાજુનું ગામ ઉપલેટા, તારા જ ગામમાં લાલા બાપા નામના મહામુક્ત છે, ભગવાન સ્વામિનારાયણના ભક્ત છે, એ બાપાનું તું ચરણ ગ્રહણ કર, એનો આશરો કર, એમની પાસેથી સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેર અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કર, તો તને કલ્યાણ મળશે. આ કલ્યાણનો રસ્તો હું બતાવું છું, માટે તું આવતીકાલે આ બિલેશ્વર મહાદેવ આ બરડા ગામ છોડી અને ઉપલેટા જા અને બાપા પાસે કંઠી પહેર. જાદવજી મહારાજ જાગ્યા, બ્રાહ્મણ હતા, એમ કઈ કોઈનું પગ પકડી લે, બોલો. એમ આપણે ગમે એટલી વાત કરીને બ્રિજેશભાઈ કઈ કથા ચાલુ કરી દે સાંભળવાનું, સાંભળે માં તો પછી એમની નાનપ દેખાય ને. એકવાર અમારે ઘરે જઈને કથા ચાલુ કરી દેવી પડશે પછી. હા,
આ મહાદેવજી એક વાત કરી છે, સ્વપ્નમાં આટલી હદ સુધી કહ્યું છે તોય આ જાદવજી જાગૃત ન થયા. મહાદેવજી કીધું એમ ન હોય. એમણે એ બિલીપત્રથી મહાદેવજીની પૂજા ચાલુ રાખી. અને કહેવાય છે રસાસ્વાદી બહુ હતા, એમને લાડુ બહુ ભાવે એટલે લાડુમાં બંધાયા હતા કે ઉપલેટા જાઉં કંઠી મળશે કલ્યાણ મળશે, પણ લાડવા એટલે લાડુમાં બંધાયા હતા. લાડવા ખાવા મળે, શ્રાવણ મહિનો ચાલતો હતો, ઘણા બધા માણસો આવે રસોઈ આપે એટલે ભૂદેવને તો એ આનંદ આનંદ ને આનંદ. બીજો દિવસ થયો, બીજી રાત થઈ, ફરીવાર મહાદેવજી દર્શન દીધા. ફરીવાર એ જ વાત કે તારે જો કલ્યાણ કરવું હોય તો ઉપલેટા જા, લાલા બાપા પાસે કંઠી પહેરી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બનો તો કલ્યાણ થશે. ત્રીજો દિવસ ના ગયા, લાડવા ખાવામાં લોભાઈ ગયા. ત્રીજે દિવસે ત્રીજી રાતે મહાદેવજીએ ફરીવાર દર્શન આપી અને ત્યાં સુધી કીધું કે જાદવજી તને ત્રણ ત્રણ દિવસથી દર્શન આપીને કહું છું, પણ સાંભળી લે. મહાદેવજી તો ક્રોધના દેવ છે ને પાછા, એને ક્રોધ આવતા વાર ન લાગે, ક્રોધના દેવ છે. ગુસ્સે થયા, ક્રોધિત થયા અને કહ્યું કે જાદવજી સાંભળ, આજે તને ખરેખર કહું છું, તારે કલ્યાણ કરવું હોય તો લાલા બાપા પાસે જાજે. તું મારો ભગત છે, મારી પૂજા કરે છે, મારી સેવા કરે છે, તને સાચી વાત કરવી સાચી વાત કેવી એ મારી ફરજ છે. એટલા માટે કહું છું કે તારે કલ્યાણ કરવા માટે પ્રગટ પુરુષોત્તમ નારાયણનો તને યોગ થશે. બાપા પાસે કંઠી પહેરી સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરી એમની માળા તું કરજે, ભજન કરજે, અને જો તું નહીં કર તો તારા હાથને પગ બે વાળી દઈશ. આમ મહાદેવજીએ ધમકી આપી. તોય જાદવજી ગયા નહીં અને રાત્રે હાથને પગ બે વળી ગયા, ઉભા જ ન થઈ શકે. હાલી હવે હાથને પગ બે વળી ગયા પછી શું થાય, ચાલતા હાલતા બંધ થયા. ત્યારે જાદવજીને થયું કે મહાદેવજી સ્વપ્નમાં નહોતા આવતા તો સાચી વાત છે. પછી ઘોડું ભાડે કર્યું અને ઘોડું ભાડે કરીને ઉપલેટા ગામ આવ્યા, લાલા બાપાનો આશરો કર્યો. બ્રાહ્મણ હતા પોતે જાદવજી, લાલાભાઈ તો પટેલ હતા, કણબી હતા, કણબીને ગુરુ કર્યા અને પ્રાર્થના કરી. બહુ કથા લાંબી છે, પછી તો ભગવાનનું ભજન કરતા થયા. પણ મારે કહેવાનો આશય એટલો જ કે મહાદેવજીએ શ્રીજી મહારાજ પાસે, શ્રીજી મહારાજના સંતો પાસે મોકલ્યા હોય એવી કેટલી બધી કથાઓ, જેના દર્શન દેવો પણ કરવા આવતા. ગુરુજી ઘણીવાર કથામાં વાત કરે છે, બ્રહ્માને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવાની ઈચ્છા થઈ, ખબર છે ને, હાથીના માળિયામાં બગીચામાં સેવા કરનારા ભગવાન દાસજી સ્વામી એની પાસે બ્રહ્માજી આવ્યા. ચાર મોઢાવાળા બ્રહ્માને જોઈ સ્વામી આશ્ચર્યમાં પડ્યા કે શું છે આ, સ્વામી હું બ્રહ્માજી છું, મને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવાની ઈચ્છા છે, આપ લઈ જાઓ. આ તો જૂની વાતો થઈ. જોગી સ્વામીનું જીવન માધવપ્રી સ્વામીએ ગ્રંથ લખ્યો છે. જોગી સ્વામીના જીવનની બે થી ત્રણ એવી ઘટનાઓ છે, અમેરિકાના ભક્તો પણ જાણે છે, ઇન્ડિયાના ભક્તો પણ જાણે છે. દિવ્ય દ્રષ્ટિવાળા, નિરાવરણ દ્રષ્ટિવાળા ભગવાનની મૂર્તિના સાક્ષાત્કાર કરનારા એ સંત, એણે ઘણી વાર સભામાં વાત કરી છે કે આજે આ સમયો ચાલતો હતો. સ્વામીની એક વિડીયો ક્લિપની અંદર પણ મેં સાંભળ્યું છે, વિડીયો ક્લિપની અંદર સ્વામી બોલે છે, આ સમયો ચાલતો હતો, મહારાજ પ્રગટ છે, સંતો પ્રગટ છે, અને મહારાજના દર્શન કરવા, આ સંતો ભક્તોના દર્શન કરવા અત્યારે ઇન્દ્ર મહારાજ 1000 સૂંઢવાળા ધોળા હાથીને લઈને હમણાં આવ્યા હતા. કોણે વાત કરી આવી, જોગી સ્વામી, હમણાંની વાત. હતો સ્વામીનો વિડીયો પણ છે. હું કહેવા એ માગું છું, ભગવાનના દર્શન કરવા માટે મોટા મોટા દેવો પણ આવે છે. આપણે તો ભાગ્યશાળી છીએ, ભગવાનની ઈચ્છા વિના, ભગવાનની કૃપા વિના દર્શન નથી થતા. આપણા કેટલા મોટા ભાગ્ય આ પીયુડા મહારાજના, પ્રગટપણે સંતોષજીની સેવા કરે છે, જેમાં પ્રગટ પુરુષોત્તમ નારાયણની આપણને ઝાંખી થાય છે, એવી મૂર્તિના આપણને રોજ દર્શન છે. અમે વિચરણમાં જઈએ ને, આ મૂર્તિના દર્શન કરનારા હરિભક્તો એના અભિપ્રાયો જ્યારે સાંભળીએ છીએ ને, ત્યારે વાલા ભક્તો એમ થાય આપણને આ મહારાજ મળ્યા. તમને બધાને ગુરુજીએ બહુ સરસ વાત કરી હતી. મૂર્તિ પ્રતિષ્ઠા વખતે ઉત્સવ હતો, એમાં આ મૂર્તિ હજી જ્યારે પધરાવી છે એ જ દિવસે કે આજથી તમે નક્કી કરો કે તમારી વાલામાં વાલી વસ્તુ કઈ, પીયુડા મહારાજને કરી દો. આના કરતા વધારે પ્રેમ કોઈમાં ન રાખતા.
પછી તમે જુઓ, ઇન્દ્ર વગેરે દેવો દર્શન કરવા આવ્યા છે મહારાજના, વારંવાર દર્શન કરવા આવતા, કારણ કે એમને અત્યંત ભક્તિભાવ હતો અને ભગવાનને પણ એમના ઉપર કૃપા હતી, એટલે ભગવાનની ઈચ્છાથી અને આજ્ઞાથી દર્શન કરવા આવતા. આવી રીતે દેવોએ દર્શન કર્યા છે, પૂજા કરી છે, તે પછી શ્રીહરિ નદી કિનારેથી નીકળીને ગામને દરવાજે પધાર્યા. ત્યારે ત્યાં દરબાર અમરા પટગીર હેતથી શ્રીહરિ પાસે બોલ્યા, હે મહારાજ, હે શ્રીહરિ, આપ તો ગરીબ નિવાજ છો, હવે મારા ભુવનમાં પધારો. આટલું બોલી મસ્તક નમાવીને ફરીથી કહેવા લાગ્યા, આજ હે રસોઈ મોરી લેજે, દીન જાની કૃપા તુમ કેજે, આજ હે રસોઈ મોરી લેજે. કુંડળ ગામમાં અમરા પટગીર સવારીમાં મહારાજ મળે છે, મહારાજને પ્રાર્થના કરે છે, આજ હે રસોઈ મોરી જે, દેન જાની કૃપા તુમ કે જે, હમ હે તુમ્હારે ચરણ ઉપાસે, તુમ બિન કોઉ કી કીન આસે, તુમ બિન કોઉ કેન આસે, આજ હે રસોઈ મોરી લેજે. હે મહારાજ, આજ અમારી રસોઈ રાખો, મને દીન જાણીને મારા ઉપર કૃપા કરો, અમે આપના ચરણોની ઉપાસના કરનારા ભક્ત છીએ, આપના સિવાય અમે કોઈની પાસે આશા રાખતા નથી, અમે બધા દેવોના રૂપમાં આપને જ માનીએ છીએ, એટલે કે અમારા માટે એક જ દેવ છે, કોણ? આપ જ છો, તમારા સિવાય બીજો કોઈ દેવ નથી, તમારા સિવાય કોઈ અમારો ઈષ્ટ નથી, તમારા સિવાય કોઈ અમારો આરાધ્ય નથી, માટે પ્રભુ અમારો બીજો કોણ આધાર? તમે પધાર્યા છો, અમારી રસોઈ સ્વીકારો. ગુરુજી સાથે અમે વિચરણમાં હતા, એ હરિભગત બિચારા રડી પડ્યા, ગુરુજી અમારા ઘરે સંતો ક્યારે પધારે, ક્યારે પધારે, તમે આવો અને અમારા ઘરે ભૂખ્યા જાવ ન ચાલે, એટલા બધા કરગરતા હતા, ગળગળા થઈ ગયા. ગુરુજીને ધારણા પારણા ચાલતા હતા, ઉપવાસનો દિવસ હતો, એનો નિર્દોષ પ્રેમ જોઈને ગુરુજી પણ ગળગળા થયા. સંતોને કીધું, સારું સંતો થોડું ફ્રૂટ કરો, આજે આમ તો અમારે ઉપવાસ છે, પણ આજે આ ભગતનો પ્રેમ છે ને, માટે અમે ફ્રૂટ જમીશું. સમય પણ ઓછો હતો, થાળમાં તો સમય બહુ લાગે, ફ્રૂટ સુધાર્યું ગુરુજી જેમાં, પેલા હરિભક્ત એટલા બધા રાજી થયા, એટલા બધા રાજી થયા. બોલો, કેવી અદ્ભુત પ્રાર્થના છે. આજ હે રસોઈ મોરી લેજે, દીન જાની કૃપા તુમ કેજે, અમે દીન છીએ, અમારા પર કૃપા કરજો. આ દીન ભાવ જાગે નહીં ને, આ દાસ ભાવ જાગે નહીં ને, ત્યાં સુધી આપણને કૃપા નથી મળતી. બાકી બધું મળે, ધર્મ મળી જાય કદાચ, ભક્તિ મળી જાય કદાચ, જ્ઞાન મળી જાય, ભગવાનની કૃપા મેળવવા માટે દીનતા અને દાસત્વ જરૂરી છે. દાસના દાસ થઈને વળી જે રહે સતસંગમાં, ભક્તિ, શબ્દ સાંભળજો, ભક્તિ ભલી માનીસ તેની, ભગવાનને કોની ભક્તિ ભલી લાગશે? જવાબ તો આપો થોડું જોરથી. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, મહારાજ કે જીવનો તો એવો સ્વભાવ છે કે ભગવાનની ભક્તિ પણ માન માટે કરે છે. કેના માટે કરે છે? વચનામૃતમાં બોલ્યા, ભગવાનની ભક્તિ કરે છે પાછી શેના માટે? માન મેળવવા માટે. ભક્ત ચિંતામણીમાં એટલા માટે મહારાજ કહે, ભક્તિ ભલે માની સતેની વળી રાચી સતેના રંગમાં, માટે દાસના દાસ થઈએ, દીન થઈએ. કેવી સરસ પ્રાર્થના કરે છે. બધા જ દેવોના રૂપમાં આપને માનીએ છીએ, આપના સિવાય બીજા કોઈને પરમેશ્વરના રૂપમાં અમે જાણતા નથી. આપ મળ્યા એટલે અમને બધા દેવો મળી ગયા, અને આપ અમારો ઉદ્ધાર કરવા માટે જ આ વખતે પધાર્યા છો. શ્રીહરિએ દરબાર અમરા પટગીરની વિનંતી સાંભળી અને દયાળુ તેમને ઘેર પધાર્યા. તેમણે બજાર વળાવીને સ્વચ્છ કરાવી, ચારે બાજુ ફૂલડા વેર્યા હતા, દરેક દરવાજે મોતી ભરેલા તોરણ બંધાવીને
ઉપર ઉલેચ બંધાવ્યા, દરવાજામાં કેળના સ્તંભ રોપાવ્યા હતા, શણગારેલા સુવર્ણ કળશ પ્રત્યેક દરવાજે સ્થાપ્યા હતા, તેની શોભા વર્ણવી શકાતી નથી. શ્રીહરિ જ્યારે પોતાના ભવન પાસે એકદમ આવી ગયા ત્યારે દરબારને ઘણો આનંદ થયો. સોનાની મોટી ખાત લઈને વિશાળ હિંડોળાના રૂપમાં બાંધી તેના ઉપર ગાદી તકિયા બિછાવી દીધા એટલે શ્રીહરિ ત્યાં આવીને હિંડોળા ઉપર બિરાજ્યા. કિનખાબનો તકિયો શ્રીહરિની પાછળ મૂકી દીધો. તે સમયે શ્રીહરિના મુખારવિંદની આગળ સંતો અને દરબારોની સભા થઈ. ઉગમણા બારના ભવન હતા તેની વિશાળ ઓસરીમાં બીજા બધા ભક્તોની સભા થઈ. તેની શોભા ઘણી અદ્ભુત હતી. મુકુંદાનંદજી અને જયાનંદજી એ બંને વર્ણીઓએ સમય વિચારીને રસોઈ તૈયાર કરી. રસોઈ બનાવીને પછી તે વર્ણી શ્રીહરિને બોલાવવા આવ્યા. આથી શ્રીહરિ સભામાંથી તુરંત ઉઠ્યા. તે સમયે શ્રીહરિની મૂર્તિ અદ્ભુત શોભતી હતી. જ્યાં બેઠા હતા ત્યાં જ બધા જરિયાની વસ્ત્ર ઉતારી નાખ્યા, એક પિતાંબર પહેર્યું અને એક સાલ ઓઢી સોનાની ચાખડીઓ પહેરી એક હાથમાં રૂમાલ રાખ્યો અને શ્રીહરિ ચાખડીઓનો ચટાક ચટાક આવો અવાજ કરતા ચાલતા થયા. મહારાજની પ્રસાદીની પાદુકા ચાખડી એની કેટલી બધી કથાઓ છે. માંગરોળમાં શ્રીજી મહારાજ આવ્યા છે, એક મહિના સુધી મહારાજ રહ્યા છે. શ્રીજી મહારાજ રોજ નગરમાંથી નીકળતા સમાધિ પ્રકરણ મહારાજે ચલાવ્યું છે. કેવું સમાધિ પ્રકરણ? શ્રીજી મહારાજના દર્શન કરે, ચાર આંખ ભેગી થાય એ ત્યાં ને ત્યાં પડી જાય એને સમાધિ થાય. પણ ગામના માણસોનું કુતૂહલ થયું, આ કોઈ જાદુગર છે, આ કોઈ મંત્રતંત્ર કરે છે, કામણ ટુમણ કરે છે, પેલો જાગીને ગમે એટલી વાત કરે તો એ લોકોના માન્યમાં આવે. હવે એક તો ગામડું હોય એકદમ નાનું, ઇન્ડિયાની અંદર હાવ છેવાટનું ગામ હોય, અંતરિયાળ ગામ, અને એ ગામની અંદર ભરવાડનો નાનો દીકરો, ને એને તમે પછી અમેરિકાની ઓબામાની ને અમેરિકાની ને પછી બધી અહીંની વાત કરો તમે, હે, એને ગૂગલની વાત કરો અને બરાબર સિરિયસ ટાવરની વાત કરો, એના મગજમાં ઉતરે ખરી? આપણી વાત સાંભળી તો હસવા લાગે. હા, ભગવાનને ભગવાન જેવા મોટા પુરુષને સમજવા માટે પણ સ્થિતિ જોઈએ. એટલે આપણા સંતો કહે છે, ભક્ત થાય ને ત્યારે બીજા ભક્તને સમજી શકે, અને સાધુ જેવું જીવન જીવતો થાય ને ત્યારે એને સાધુનો મહિમા, સાધુ શું છે, સાધુની સ્થિતિ કેવી હોય સમજાય, બાકી ન સમજાય. સંતોનું બ્રહ્મચર્ય વ્રત, સંતો બહેનોથી દૂર રહે, જગતના માણસોનો ઉપવાસ કરે, પણ જે સત્સંગી છે, જે ભગવાનના ભક્ત છે, એને એટલો બધો અહોભાવ થાય, એને એમ થાય કે આ કળિયુગમાં જીવ પ્રાણી માત્ર સ્ત્રી વિના જીવી નથી શકતા. અને એવા હળાળ કળિયુગમાં ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો કે શ્રીજી મહારાજનું સર્વોપરીપણું કહ્યું કે આ 20-20 વર્ષના યુવાનો ભર જુવાનીમાં સંસારને ઠોકર મારીને આવી રીતે ત્યાગ અને વૈરાગ્યનો માર્ગ લે છે, આ શ્રીજી મહારાજનું સર્વોપરીપણું. આનાથી મોટું બીજું કહ્યું? એટલે ગામના માણસોએ શું કર્યું ખબર? કે સ્વામિનારાયણ ભગવાન ગામમાંથી નીકળતા હોય એટલે એક માણસ બૂમ પાડે, એ સ્વામિનારાયણ નીકળ્યા, એટલે આખી બજાર ખાલી, કાગડા ઉડે કરફ્યુની જેમ, કોઈ ઊભું ન રહે. મહારાજની એક છાપ પડી ગઈ. શું? જાદુગર. શું છાપ પડી ગઈ? એક પણ માણસ જોવા ન મળે. એટલે શ્રીજી મહારાજે શું કર્યું? મહારાજ નીકળે, હાવ ખાલી હોય, કોઈ માણસ ન હોય, ચકલું પણ ઉડતું ન હોય, એટલે શ્રીજી મહારાજ આમ કોઈ દુકાન હોય, કોઈ વેપારી હોય, ત્યાં કોઈ ઉભા હોય, એ બધાએ મોઢું ફેરવી લીધું હોય, એ પાછું વળીને જોવે, એટલે શ્રીજી મહારાજ પાછું જોવે. અંતર્યામી હતા, એક ડોસીમાને સમાધિ કરાવી, એક વેપારીને સમાધિ કરાવી, બે ગ્રાહકને કરાવી, એટલે બધાએ નક્કી કર્યું. ત્રીજે દિવસે બૂમ પડી એટલે બધા દુકાનદારો દુકાન બંધ કરી દે, ઘરવાળા ઘરના દરવાજા બંધ કરી દે, બજારમાં એક માણસ, એક ચકલું, એક વસ્તુ ફરકે નહીં. શ્રીજી મહારાજે ત્યારે એવું પ્રકરણ ચલાવેલું, મહારાજ કે અમારી ચાખડી હોય ને એમાં ઝીણી ઝીણી ઘૂઘરી બાંધો. મહારાજના સંકલ્પથી એવી સરસ મજાની ચાખડી તૈયાર કરી. મહારાજે ચાખડી પહેરી નીકળે, એ ચાખડીનો ચટાક ચટાક ઘૂઘરીનો રણકાર ઘમકાર અવાજ જેને સંભળાય, જેના કાને જાય એને પણ સમાધિ. બોલો. એ ચમકા કરતી ચાખડી
કેસરીએ વાઘે ચમકા કરતી ચાખડી કેસરીએ વાઘે શીશ કલંગે શોભતે જરકસીએ પાઘે રહેજો મારે આખલડી આગે. મહારાજની પાદુકા, મહારાજની એ ચાખડી, કેટલી બધી કથાઓ છે, કેટલી બધી કથાઓ છે. આજે પણ આપણા મંદિરોમાં એ મહારાજની પ્રસાદની પાદુકાઓ ચાખડીઓ રાખી છે. આપણા પૂજ્ય ગુરુજી પાસે પણ મહારાજની અદ્ભુત પ્રસાદી ભૂત શ્રીજી મહારાજે પોતે સુકાનંદ સ્વામીને રાજી થઈને જે આપી હતી એ પ્રસાદીભૂત ચાખડીઓ ગુરુજી પાસે છે. ક્યારેક ક્યારેક સંતોની સભા હોય, ક્યારેક ક્યારેક આખા મંડળના બધા સંતો ભેગા થયા હોય ત્યારે ચાખડીનો અભિષેક થાય, એનું દિવ્ય પૂજન થાય, એક એક સંતોને એનો સ્પર્શ થાય. વાલા ભક્તો, કહેવા એ માગું છું, શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા, મહારાજે અનંત જીવોનું કલ્યાણ થાય એના માટે હજારો રસ્તાઓ ખુલ્લા કર્યા, હજારો રસ્તાઓ. પુરુષોત્તમ પ્રકાશમાં સવારની કથામાં સાંભળીએ છીએ ને, મહારાજને અડેલી જે વસ્તુ છે એના ભાવથી કોઈ દર્શન કરે એ પણ કલ્યાણનો અધિકારી બને છે સ્વામી. એટલા માટે કે શ્રીજી મહારાજને મળેલા કોઈ હરિભક્ત છે એના દર્શન કરે એનું પણ કલ્યાણ થાય. મહારાજ જેના રોમ રોમમાં છે, એકાંતિક સંત જેને મળે એના કોઈ ભાવથી દર્શન કરે એનું પણ કલ્યાણ થાય. આવી રીતે શ્રીજી મહારાજે અનેક રીતે જીવોનું આત્યંતિક કલ્યાણ થાય એના માર્ગ ખુલ્લા કર્યા. ચાખડી પહેરી મહારાજ જમવા માટે પધાર્યા. ચટાક ચટાક અવાજ આવી રહ્યો છે, અદ્ભુત મૂર્તિ શોભી રહી છે. ત્યાં જઈને ગરમ પાણીથી ચરણ ધોયા, તરત રૂમાલથી લૂછીને કોરા કર્યા. એક સોનેરી બાજોટ ઉપર શ્રીરી જમવા બેઠા. ભક્ષ્ય ભોજ્ય લેહ્ય ચોષ્ય ચાર પ્રકારના ભોજનોના ભરેલા થાળ વર્ણી લાવ્યા. તેનું પૂરું વર્ણન કરતા પાર આવે એમ નથી. શ્રીહરિ ઘણા જ પ્રેમથી જમવા બેઠા. તેમાં સહુ પહેલા શ્રીહરિ દૂધપાક, પૂરી, વડા, ભજીયા, રીંગણાનું શાક જમ્યા. પછી ભાત અને કઢીને પણ ખૂબ સરસ રીતે પ્રેમથી જમ્યા. જમી રહ્યા પછી ચડું કર્યું, જળપાન કર્યું, હાથ લૂછીને મુખવાસ લીધો. પછી શ્રીહરિએ સંતોને અને દરબારોને જમવા બેસાડ્યા, સ્વયં તેમને પીરસવા પધાર્યા. જ્યાં સુધી સંતોને દરબારો જમ્યા ત્યાં સુધી પીરસતા રહ્યા. તે બધા જ્યારે જમી રહ્યા ત્યારે પ્રિય ઘનશ્યામ શ્રીહરિએ હાથ ધોયા, અવિનાશી સભામાં પધાર્યા અને ઉત્સાહથી હિંડોળા ઉપર બેઠા. મહારાજ સંતો ભક્તોને કેટલું પીરસતા, કેટલી બધી કથાઓ છે, કેટલો મહારાજને ઉત્સાહ હતો. શ્રીજી મહારાજને ત્રણ નિયમ હતા. આખી જિંદગી શ્રીજી મહારાજે આ ત્રણ નિયમ રાખ્યા છે. એક, સંતો વિચરણમાં ગયા હોય, ગામડે ફરીને સંતો આવે, મહારાજને દંડવત કરે, ત્યારે અચૂક શ્રીજી મહારાજ અચૂક ક્યારેય પણ ચૂક્યા વિના સંતોને ભેટતા. કેવી રીતે ભેટતા? ક્યારેક ક્યારેક તો એવી કથા છે, શ્રીજી મહારાજ સંતોને એકવાર ભેટે, પાંચ વાર ભેટે, દસ વાર ભેટે. વડતાલનો સમય હતો, રસ્તામાં સંતો માંદા પડ્યા, 18 સાધુ બીમાર, કોણ સેવા કરે? બધાને મહારાજના દર્શનની ઈચ્છા, સમયમાં જવાની તાણ હોય. ગુણાત્યાનંદ સ્વામી રોકાયા, 18 માંદા સાધુની સેવા કરી, સાધુઓ સાજા થયા, બધા સાથે મળી વડતાલ ગયા, બધા સંતોને મહારાજ ભેટ્યા. પણ છેલ્લે ગુણાતીતાનંદ સ્વામીને 19 વાર ભેટ્યા. કેટલી વાર? 19 વાર ભેટ્યા. આવો રાજીપો દેખાડતા. બીજી વાત, કોઈ હરિભક્તની રસોઈ હોય ત્યારે શ્રીજી મહારાજ અચૂક સંતોને પીરસવા જતા. વડતાલમાં આજે ધર્મશાળા છે સંતોની, પ્રસાદીની. ગઢપુરની ધર્મશાળા હતી સંતોની, જે પાડી નાખવામાં આવી મંદિર જ્યારે થયું ત્યારે મહારાજના સમયમાં જ. એટલે આજે ગઢપુરની ધર્મશાળા નથી, સંતોની જાયગા નથી, પણ વડતાલની ધર્મશાળા આજે એ જ ઇટ ઇઝ ઊભી છે, પ્રસાદીભૂત, જે હમણાં જ થોડા સમય પહેલા જ ગુરુજીએ ખૂબ સરસ ત્યાં રિનોવેશનનું કામ કર્યું. એક એક સંતો હરિભક્તો દર્શન કરી શકે, એનો મહિમા સમજી શકે, ઘણાને ખબર જ નહોતી. એટલા માટે હમણાં એ આખી ધર્મશાળા ઓપન કરી, એનું ખૂબ મોટું કામ સરસ થયું. હવે કોઈ પણ હરિભગત વડતાલમાં આવે એ દર્શન કરી શકે, એને ખબર પડે આ જગ્યાએ ગોપાળાનંદ સ્વામી રહેતા, આ જગ્યાએ મુક્તાનંદ સ્વામી રહેતા, આ જગ્યાએ મંજુકેશાનંદ સ્વામી રહેતા, આ જગ્યાએ નિત્યાનંદ સ્વામી, આજે પણ સદગુરુ સંતોના આસન છે, આજે પણ છે, દર્શન કર્યાને ખબર હશે. એ ધર્મશાળામાં આજે પણ વચ્ચે એક થાંભલી છે. દર્શન કર્યા છે કોઈએ?
એ મોટી ધર્મશાળામાં ચાર થરી, કેટલા થરી? એક આમ થર હોય, બીજી આમ લાઈન હોય, ત્રીજી આમ લાઈન હોય, ચોથી આમ, આવી ચાર થરી પંક્તિ થાય સાધુઓની. અને એ પંક્તિમાં શ્રીજી મહારાજ પીરસવા નીકળે, 500 સાધુઓ બેઠા હોય, વાકા વાકા પીરસવાનું. આ બુફેમાં, બુફેના જમાનામાં પીરસવાનું હવે ખબર ના પડે. હા, હવે તો આ બુફેમાં છે ને માણસ આમ ડીશ લઈને ઉભો થાય ને, આપણે ભિખારી આટા મારે છે શું એવું લાગે. એમાંય બિચારા થાકીને આવ્યો ને હાથમાં ડીશ લઈને ઉભો થાય ને જમવાનું લેવા જતા હોય, જોયું છે ને તમે દ્રશ્ય. એ સંતો ભક્તો બેઠા હોય ને, એ મોજો ઉછળતી હોય ને, શ્લોકો બોલાતા હોય, શ્રીજી મહારાજ ખોબા ભરી ભરી લાડવા પીરસતા હોય. હા, બ્રહ્માનંદ સ્વામી વાકા વળી જાય તો માથે મહારાજ દૂધપાક રેડી દેતા હોય. પણ કહેવાય છે એ પંક્તિમાં શ્રીજી મહારાજે સંતોને 495 વાર પીરસ્યું છે. કેટલી વાર, કેટલી વાર તમે વિચારો. એ પીરસનારાને પણ ધન્યવાદ, એ પીરસે છે અને મહારાજને કેટલી વાર પીરસ્યું એ ગણે છે. દીકરો હગી માં કેટલી વાર પીરસી એ યાદ, એને યાદ નહીં હોય. તમને પૂછીએ કોણે કેટલી વાર પીરસ્યું, યાદ છે કોઈને? પહેલી વાર મહારાજનો નિયમ હતો સંતોને ભેટવાનો ગામડા ફરીને આવે ત્યારે. બીજો નિયમ હતો હરિભક્તોની રસોઈ હોય ત્યારે પ્રેમથી બધા સંતોને પીરસવા જતા. ત્રીજો નિયમ હતો મહારાજને પોતાનો ભક્ત હોય એનો અંતકાળ આવે. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એન બાદલે એમ સર્વે જનને જણાવવું, બિરુદ મારું એન બાદલે એમ સર્વે જનને જણાવવું. અંતકાળે પોતાના ભક્તને તેડવા મહારાજ પધારે છે. શ્રીજી મહારાજે સંતોને પીરસ્યું છે. આવી રીતે મહારાજ તૈયાર થયા. પ્રથમ શ્રીહરિ જે થાળ જમ્યા હતા તે પ્રસાદી દરબાર અમરા પટગીરને આપી. પછી શ્રીહરિ સભામાં પધાર્યા એવી ખબર પડી એટલે દરબાર પૂજાનો સામાન લઈને આવ્યા. ઘણા જ કિંમતી વસ્ત્રો લાવ્યા હતા, સોનાના અજોડ ઘરેણા લાવ્યા હતા. તેમને શ્રીહરિના ઉપર ઘણો જ પ્રેમ હતો એટલે તેવા રૂપમાં પૂજા કરવા લાગ્યા. પહેલા દૂધ લઈને શ્રીહરિના ચરણ ધોયા, પછી કેસર મિશ્રિત ચંદન લઈને અર્ચા કરી હૃદયમાં ઘણો ઉત્સાહ ભર્યો હતો એટલે બધા જ અંગો ઉપર જનિયાની વસ્ત્ર પહેરાવ્યા, વિવિધ પ્રકારના આભૂષણ પહેરાવ્યા. આવી રીતે મહારાજની પૂજા કરી. કેસર ચંદન ભાલ કિને મહા ચતુરાઈ કર, કેસરની ચર્ચા કરી ચંદન મિશ્રી. કેસર ચંદન ભાલ કિને મહા ચતુરાઈ કર, કેવી રીતે ચંદનની અર્ચા કરી? મહા ચતુરી રાખીને કેસરની અર્ચા કરતા પણ પ્રેમ ઉભરાતો હોય, મહારાજના કપાળનો સ્પર્શ થાય એવા તન્મય થઈને ઘણા સેવા કરે, ખબર છે ને? ઘણા ચાંદલો કરવાવે ને એમાં એની ચાતુરી પણ દેખાય ને પ્રેમ પણ દેખાય. અને ઘણા ચાંદલો કરવા આવે ને દાદા, આપણને ડર લાગે આ ચાંદલો કરવા આવ્યો છે કે આપણું કપાળ બગાડવા આવ્યો છે. આમ કંકુ આમ અંગૂઠાથી લઈ, હા, ચપટી ભરે જોયા છે ને તમે, જમવાનો કોળિયો હોય ને એમ લઈ. અમે હમણાં ગયા એક જગ્યાએ પૂજન કરવા એક દાદા ઊભા થયા. હું કહું નહીં ને દાદા, નહીં નહીં, પણ દાદાને ભાવ એટલો બધો, હું જાઉં ક્યાં વ્યાસપીઠ ઉપરથી, જગ્યા આટલી જ હોય. આમ કંકુની આખી ચપટી ભરી મારા કપાળમાં આખું, આમ જાણે રાત તિલક કરતા હોય ને. પૂજનમાં પણ ભાવ જોઈએ, પૂજનમાં પણ વિધિ જોઈએ તો એ પૂજન સફળ છે. ઘણીવાર ભાવ હોય પણ વિધિ ન ખબર હોય તો એ ખોટું છે. પ્રેમ અને પવિત્રતા બે વસ્તુ પૂજાના અંગ છે. વિધિ અને ભાવ ચતુરાઈ કરીને એટલે અત્યંત પ્રેમથી સરસ મજાની એ મહારાજની ચર્ચા કપાળમાં કરી રહ્યા છે. કેસર ચંદન ભાલ કિને મહા ચતુરાઈ કર, હર હુરન રૂપ હે બાલ પૂજા કિને તાત સમ. એમનો એક દીકરો હતો હરસુર એનું નામ. હર હુરન રૂપ હે બાલ પૂજા કિને તાત સમ. એ નાના દીકરાને જોડે રાખ્યો, એની પાસે પણ ભગવાનની પૂજા કરાવી,
એની પાસે પણ ભગવાનની આવી રીતે એને સેવા કરાવી. પછી સોનાની થાળીમાં વાટો મૂકીને આરતી કરી. દરબાર અમારા પટગીર રાજનીતિમાં તો ઘણા નિપુણ હતા, પણ સત્સંગમાં પણ એવા જ નિપુણ થયા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પૂર્વમાં શ્રીહરિ સ્નાન કરીને અમરા પટગીરને ઘેર પધાર્યા, થાળ જમ્યા અને તેમણે પૂજા કરી. એમ એ નામે 34મો તરંગ સમાપ્ત થયો. વાલા ભક્તો, આજે એકાદશીના પવિત્ર દિવસે આપણે આ કથાનું શ્રવણ કર્યું. આપણે પણ બસ જ્યારે જ્યારે મહારાજના દર્શન થાય, જેમ દેવતાઓએ દર્શન કર્યા, મહારાજની મૂર્તિના એક એક અંગ, એક એક અલંકાર, એક એક આભૂષણ એને નિરખે અંતરમાં ઉતારી આત્માને પરોવીને દર્શન કરીએ. અને જ્યારે જ્યારે આપણને મહારાજની સેવા, સંતોની સેવા, સંતોની પૂજા અર્ચા કરવાનો ટાઈમ મળે, ત્યારે પ્રેમથી, વિધિથી જાણીને ચાંદલો કરવાની રીત ખબર છે ને તમને? આ આંગળીથી જ ચાંદલો થાય, બીજી આંગળીથી ન થાય. આ શીખવાડવું પડે કથામાં બધું. ઘણા તો ઘરમાં એક ઘરની અંદર એક કંકુ મૂકી રાખ્યું, કંકુની ડબ્બી બે વર્ષથી ચાલતી હોય. મહારાજનું પૂજન પણ એ જ કંકુથી, ઠાકોરજીનું પૂજન પણ એ જ કંકુથી, સંતો આવે તો સંતોનું પૂજન પણ એ જ કંકુથી. એની અંદર પાણી પણ એટલું જૂનું થઈ ગયું હોય ને કે તમારે પાણી ઓગાળો તો છીણીથી છીણીથી તોડો ને તોય ના તૂટે, એટલું કંકુ જામી ગયું હોય. આ પૂજા નથી. મહારાજની પૂજાથી જે સામગ્રી વાપરી હોય એ પૂજાની સામગ્રીથી સંતોનું પૂજન કરીએ તો યોગ્ય રીત છે. પણ સંતોનું પૂજન કર્યા પછી એ જ કંકુ, એ જ ચોખા જો શ્રીજી મહારાજની પૂજામાં વાપરીએ ને તો એ પૂજા નથી, એ તો અપરાધ છે. આપણે અજ્ઞાનમાં કરીએ, ભગવાન દયાળુ છે, પણ એ પૂજાને સ્વીકારતા નથી. હમણાં હરીશભાઈ મારી જોડે હતા, એમને ખબર છે, એક જગ્યાએ મહાપૂજા, બોલો આપણને લાગે કે આ મહાપૂજા છે કે ભગવાનને ત્રાસ છે. પૂજાની વિધિ જોઈએ, પૂજામાં ભાવ પણ જોઈએ, ભાવ અને વિધિ. આપણે સંતોનું નાનું પૂજન કરીએ એમાં પણ જો આપણને વિધિ ખબર હોય, ભાવથી વિધિ પ્રમાણે પૂજન કરીએ તો સંતો રાજી થાય, ભગવાનનું પૂજન કરીએ તો ભગવાન રાજી થાય. ગુરુજી આજ્ઞા કરી આપણને કે જ્યારે જ્યારે હવે મંદિરમાં ઠાકોરજીના દર્શન કરો ત્યારે ઠાકોરજીને પુષ્પથી અને તુલસી પત્રથી મહારાજની પૂજા થવી જોઈએ. આપણા સંતોએ ધ્યાન રાખ્યું, ભીખુદાદાએ ધ્યાન રાખ્યું, રોજ સવારે ઠાકોરજીને વહેલી સવારે ભીખુદાદા જાગે, તુલસી પત્ર લઈ આવે, પુષ્પ લઈ આવે અને એવરીડે સવારે ઠાકોરજીનું, ઘનશ્યામ મહારાજનું તુલસી પત્ર અને પુષ્પથી સંતો પૂજન કરે. આ વિધિ છે. નાનામાં નાની વાતમાં પૂજ્ય ગુરુજી વિધિ પણ વિચારે અને ભાવ પણ વિચારે. માટે આજે એકાદશીના દિવસે આપણે દર્શન કરવામાં, સંતોની પૂજા કરવામાં, મહારાજની પૂજા કરવામાં વિવેક અને વિધિ શીખીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય.